પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાણે બુટલેગરો સક્રિય થયા હોય તેમ એક બાદ એક દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. રાપરના ભીમાસર અને લોદરાણી નજીક દારૂનો નોંધપાત્ર જથ્થો ઝડપાયા બાદ આજે ફરી આડેસર પોલીસ દ્વારા નાંદા ગામના રણમાર્ગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે 4,32,000 દારૂ સાથે 2 આરોપી અને 2 કારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસની ટીમ ગત રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન PSI શ્રી બીજી રાવલને મળેલી બાતમીના આધારે નાંદા ગામના જીગા ફાર્મની બાજુના રણમાર્ગેથી દારૂ ભરીને સ્વિફ્ટ કાર થોભવાનો ઈશારો કરતા ચાલકે ગાડી દોડાવી મૂકી હતી અને થોડે આગળ ઊભી રાખીને તેમાં સવાર 3 શખ્સો કારમાંથી ઉતરીને બાવળની જાળીઓનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે કારમાંથી રાજકોટના હજરત અલી ઇકબાલ શેખ અને સાઈદ અલી ઇસ્માઇલ શેખને ઝડપી લઈને કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો રૂપિયા 4,32,000 કિંમતના 4,320 બોટલો મળી આવી હતી. પોલીસે પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે રૂપિયા 3,00,000 કેમ્પર કાર અને રૂપિયા 5,00,000 કિંમતની સ્વિફ્ટ કાર, રૂપિયા 10,000 કિંમતના 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 12,42,000 મુદ્દામાલ કબજે કરીને સ્વિફ્ટ કારના ચાલક સાથે ફરાર અન્ય 2 આરોપી સહિત પકડાયેલ 2 આરોપી મળીને કુલ 5 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.